दशहरा पूर्वे राजकोट में मिठाई की खरीदी माटे भीड़ जोवा मळी रही छे। दशहरा ने लईने अलग अलग मिठाई आकर्षण केन्द्र बनी छे। 500 रूपया थी लईने प्रति किलो 10,000 सुधी की मिठाई बजार में वेचाई रही छे। राजकोट में दशहरा पहला डेरी में मिठाई खरीदवा लोकोनी भीड़ जोवा मळी रही छे। राजकोट थी संवाददाता सनी मेहर जोड़ाई गया छे। सनी, दशहरा पूर्वे राजकोट में मिठाई की खरीदी माटे भारी भीड़ जोवा मळी रही छे। आ वखते कई कई नवी मिठाई छे ते आकर्षण केन्द्र बनी छे? भाविका, जी रीतनी बात करवा आवे तो हूँ दृश्य देखा मांगीश। अहीं राजकोट दृश्य है, राजकोट की एसएस डेरी ज्यां सौथी प्रख्यात राजकोट आ डेरी आवेली छे। त्यांथी 500 थी लईने 10,000 सुधीनी मिठाईओ छे तेनुं वेचाण छे ते जोवा मळतुं होय छे। किलोना भाव छे ते जोवा मळता होय छे। विविध पेकिंगो छे ते थतुं होय छे ने मिठाईनुं वेचाण छे ते धूम थतुं होय छे। खास धारीनुं वेचाण अने अन्य जे चीज वस्तुओनुं वेचाण मिठाईमां सौथी वधु छे ते जोवा मळतुं होय छे। आ दृश्यो हुं हजु देखाडवा मांगीश के लोकोनी भीड छे ते स्वरूप देखाड़ी सके छे के अत्यारे दशहरा पूर्वनी संध्याए लोको छे ते मिठाई करवानी खरीदी करवा माटे मोटी संख्यामां अहींया पहोंच्या छे। અહીંના ઓનર્સ છે તે આપણી સાથે છે, જગદીશભાઈ અકબરી, તેમની સાથે વાત કરશું. જગદીશભાઈ, શું કહેશો, 500 થી લઈને 10,000 સુધીની મીઠાઈનું વેચાણ અત્યારે જે કોરોના પછી આ વખતે બહુ સારો એવો ઘસારો ગ્રાહકનો જોવા મળ્યો છે. અને અમે ખાસ કરીને દૂધ, જે પ્યોર દૂધ જે અમારી લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થતું હોય અને ઘી પણ શુદ્ધ, અને અમે ચોખ્ખી બધી આઈટમ વાપરીને શુદ્ધ મીઠાઈઓ બધી વેચીએ છીએ. કેવો માહોલ જોવા મળ્યો છે? કારણ કે 2 વર્ષ અને 3 વર્ષનો આ ગાળો રહ્યો કોરોનાનો, તે બાદ હવે દશેરાની ધામધૂમથી ઉજવણી. આ વખતે પબ્લિક પણ જે કોરોનાને કારણે મૂકીને ધામધૂમથી ઉજવી રહી છે, અને ગરાગી બહુ, જે કોરોના પેલા ગરાગી એ જ અત્યારે સારી એવી બહુ ગરાગી છે. અત્યારે ખાસ એવી કઈ વેરાયટી અહીંયા કે જે શિવશક્તિ ડેરીની પ્રખ્યાત હોય છે? અત્યારે અમારી ખાસ ચોકો પીઝા છે, પાઇનસ ટોસ્ટ છે, મિક્સ મીઠાઈ છે, સાટા છે, એ અત્યારે દશેરા બહુ જાજી ચાલતી હોય. તમામ મીઠાઈઓ છે તો હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ, અને હજુ બહારના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે લોકો છે તે અહીંયા ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ સહિતની ચોકોસની મીઠાઈઓ છે તે ખરીદવા માટે પહોંચ્યા છે. રાજકોટની આ શિવશક્તિ ડેરી છે કે જ્યાં અત્યારે લોકો છે તે મીઠાઈ ખરીદી કરવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા મીઠાઈની ખરીદી કરવા માટે આવતા હોય છે. અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રાજકોટમાં કે જ્યાં મીઠાઈની ખરીદીનો માહોલ છે તે દશેરાની પૂર્વ સંધ્યાએ જામ્યો છે. અહીંના લોકો સાથે વાત કરું, શું કહેશો, મીઠાઈ ખરીદી કરવા માટે આવ્યા છો? મીઠાઈ ખરીદી કરવા માટે. 2 વર્ષના કોરોનાના બાદ હવે આજે વખતે દશેરાની ઉજવણી, દશેરાની ઉજવણી છે અને માહોલ સારો છે. હે સંધીલા, ચોક્કસથી શું કહેશો, મીઠાઈની ખરીદી અને બરાબર છે, લાભ લેવો જોઈએ ને. હવે 2 વર્ષથી લાભ મળ્યો અને રાજકોટની ફેમસ ડેરી છે, સારી મીઠાઈ રાખે છે. મીઠાઈનું વેચાણ છે તે અહીંયા જોવા મળતું હોય છે. હું આ દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે જે મીઠાઈ છે તે વેચવા માટે આ સ્ટોલો છે તે લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. આજ સવારથી જ અહીંયા લોકોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે કે જે અવનવી મીઠાઈઓ છે, ખાસ ચોકોની મીઠાઈઓ છે, ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ છે, તેમનું વેચાણ છે તે અહીંયા રાજકોટમાં થઈ રહ્યું છે. રાજકોટની ડેરીઓમાં આજથી ટ્રાફિક છે તે જોવા મળી રહ્યું છે. દશેરાની પૂર્વ સંધ્યાએ ફાફડા જલેબીની સાથે અહીંયા આજે મીઠાઈનું વેચાણ છે તે જોવા મળતું હોય છે, અને તે જ મીઠાઈનું આ વેચાણ છે તે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજકોટમાં જે પ્રખ્યાત ડેરીઓ આવેલી છે જ્યાં બોક્સ પણ બંધાવવા લાગ્યા છે, કારણ કે આ સમગ્ર વેચાણ છે તે મોટા પાયે થતું હોય છે. હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ, કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો દેખાડે આ સમગ્ર બોક્સના પેકિંગોના પેકિંગ છે તે અહીંથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે તે કરવામાં આવતું રહે છે. તમામ મીઠાઈનું વેચાણ છે તે લોકો છે તે પોતાના ઘરે લઈ જતા હોય છે. સાથે સાથે અહીંયા લાઈવ જલેબી પણ બનાવવામાં આવી રહી છે. જો શુદ્ધ ઘીમાંથી બનાવેલી લાઈવ જલેબી કે જેનું સૌથી વધુ વેચાણ છે તે પણ દશેરાની સંધ્યાએ છે તે થતું હોય છે. અત્યારે રાજકોટમાં અત્યારે જે વિજયાદશમીના તહેવાર પહેલા જે ખરીદીનો માહોલ છે તે જામ્યો છે. ભાવિકા, બિલકુલ સની, ધન્યવાદ જોડાવા બદલ. તો રાજકોટની બજારોમાં જે પ્રકારે અત્યારે માહોલ ખરીદીનો જોવા મળી રહ્યો છે, દશેરાના પર્વ નિમિત્તે મીઠાઈ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અલગ અલગ મીઠાઈ હાલ તો આકર્ષણનું કેન્દ્ર બની છે.